ઓકે, તો 4 માર્ચ નો નેક્સ્ટ ક્વેશ્ચન કન્સિડર કરીએ, જે છે બોહર મોડેલ પર આધારિત પરમાણુના ઇલેક્ટ્રોનની એનમી કક્ષામાં કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવો. તો સૌથી પહેલા તો આકૃતિમાં એક બોહરનું પરમાણુ મોડેલ દર્શાવેલ છે, જેમાં તમે શું કન્સિડર કરેલું હોય વિદ્યાર્થી મિત્રો, તમે આવી ચર્ચા કરેલી હોય કે જે ન્યુક્લિયસ છે ધન વિદ્યુત ભારિત જ હોય અને એનો વીજભાર છે ઝેડ જેટલો છે, પરમાણુ ક્રમાંક જ્યાં ઝેડ છે દર્શાવે, બરાબર. એટલે આ જે છે એ ન્યુક્લિયસ તમે કન્સિડર કરી શકો. આ ન્યુક્લિયસની આજુબાજુ કોઈ પર્ટિક્યુલર કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? સ્મોલ એમ. એનો જે કક્ષીય વેગ છે એ કેટલો છે? વી જેટલો છે. અને જે કક્ષા છે એ કક્ષાની ત્રિજ્યા તમે કન્સિડર કરશો વિદ્યાર્થી મિત્રો, તે કક્ષીય ત્રિજ્યા સ્મોલ આર જેટલી છે. તો આ રીતે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે, એવો જસ્ટ પોઈન્ટ કન્સિડર કરેલો છે. આ ગતિ તો જ શક્ય બને, આ ઇલેક્ટ્રોન એની એ જ કક્ષામાં તો જ ભ્રમણ કરી શકે, એના ઉપર બે બળ લાગતા હોવા જોઈએ અને બંનેના મૂલ્ય કેવા હોવા જોઈએ સેમ ટુ સેમ, અને જે તમને ખબર જ છે. તો એના માટે આપણે આગળ વધશું આ રીતે કે એના ઉપર કેન્દ્ર તરફ એક બળ લાગે જેને તમે કન્સિડર કરી શકો કેન્દ્રગામી બળ, અને અહીંયા બે વિદ્યુત ભાર જેમાં એક ન્યુક્લિયસનો વીજભાર છે એક ઇલેક્ટ્રોનનો છે, ઇલેક્ટ્રોનનો વીજભાર તમે ઈ જેટલો કન્સિડર કરી શકો એનું મૂલ્ય, બરાબર છે. એ બંને આર અંતરે રહેલા હોય તો ત્યાં કુલંબીય બળ લાગે લાગે અને લાગે તો એક કેન્દ્રગામી બળ છે કુલંબીય બળ છે, બંને થશે સેમ ટુ સેમ. તો કેન્દ્રગામી બળનું સમીકરણ શું થશે વિદ્યાર્થી મિત્રો? એમવી સ્ક્વેર બાય આર. ચલો ડન છે. એમ કોના? ફરતા હોય એના. વી કોના? ફરતા હોય. આર એ કોના? ફરતા હોય એના. ફરે છે કોણ? ઇલેક્ટ્રોન. તો બધું ઇલેક્ટ્રોનનું થશે. કુલંબીય બળ કે એટલે 1/4πε0. ચલો, ગુણાકારમાં પહેલાનો વીજભાર બીજાનો વીજભાર, એટલે અહીંયા ઝેડ ઈ અને અહીંયા ઈ, ના છેદમાં અંતરનો વર્ગ, તો અહીંયા આર સ્ક્વેર આવી જશે, બરાબર છે. તો આવું કંઈક સમીકરણ મળે છે. અત્યારે આને કંઈ કહેતા નથી, બટ આને આપણે સમીકરણ નંબર 1 કન્સિડર કરી લઈએ, બરાબર. હવે નેક્સ્ટ આગળ વધીએ આ ક્વેશ્ચનની અંદર. માની લો કે હવે તમને એક બોહર ભાઈ છે એનું અધિતર્ક યાદ હશે, તો અહીંયા હું લખું છું બોહરના કોણીય વેગમાનના કોણીય વેગમાન માટેના અધિતર્ક નંબર 2 પરથી યાદ હશે, એનો નંબર તો તમને યાદ હશે. તો એ જે અધિતર્ક નંબર 2 હતો એ એવો હતો કે એનું કોણીય વેગમાન એટલે કે જે તમે એમવી આર કહેતા હોય એ એનએચના છેદમાં 2π જેટલું હોય, એટલે કે એચ અપોન 2π પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. પૂર્ણ ગુણાંકનો મતલબ જ એ થશે કે જ્યાં એનની કિંમત 1, 2, 3 વગેરે પૈકી શક્ય હશે, 1.5, 2.5 એવી શક્ય નથી, બરાબર છે. તો આ સમીકરણને આપણે 2 કન્સિડર કરી દઈએ. જો હવે હું તમને એક સાથે એક્સ્ટ્રા ફંડાઈ કહી દઈશ, તમને કદાચ આ જ થિયરીમાં કક્ષીય વેગનું સમીકરણ મેળવવાનું કીધું હોય, બરાબર. કોનું સમીકરણ? કક્ષીય વેગ. અહીંયા સુધી સેમ જ આવશે, આકૃતિ સેમ, પોઈન્ટ સેમ, પહેલું સમીકરણ અને બીજું સમીકરણ. ફેર શું? હમણાં કહું એ પહેલા, અત્યારે તમે પહેલા આ થિયરી માટે અત્યારે જે સમીકરણ મેળવેલા છે એમાંથી પરી નંબર 1 યાદ કરો. ફરીથી પરી નંબર 1 યાદ કરો. વાહ ભાઈ વાહ. તમારે મેળવવાનું શું છે? કક્ષીય ત્રિજ્યા. અત્યારે કક્ષીય ત્રિજ્યા તો છે ને, એક જસ્ટ નાની એવી ટ્રીક કહું કે તમારે કક્ષીય ત્રિજ્યા મેળવવી હોય ને તો વેગને જ કરતા બનાવવાનું બે સમીકરણમાંથી, અને કક્ષીય વેગ કીધું હોય તો કક્ષીય ત્રિજ્યાને કરતા બનાવવાનું. હું એક થિયરી કરાવું, એક તમે પછી ટ્રાય કરી લેજો, બંને ઇમ્પોર્ટન્ટ, બરાબર. જો આમાંથી તમે અત્યારે શું કીધું? કક્ષીય ત્રિજ્યા મેળવો. કક્ષીય ત્રિજ્યા કીધું હોય ત્યારે કોની સામે જોવાનું? વેગ સામે, એટલે વેગને કરતા બનાવવા. આમાંથી વેગને કરતા બનાવવું હોય મારે તો તમે વિચારો તો શું આવશે? જો અહીંથી આર આર એકવાર કેન્સલ થશે, જોતા જજો, આર આર એકવાર કેન્સલ થશે, હા કે ના, બરાબર. અહીંથી વી સ્ક્વેર આવશે તો 1/4πε0 ઝેડ ઈ સ્ક્વેર, ના છેદમાં એમ આર ને, 1000 કેન્સલ થશે, હા કે ના. ફરીથી એકવાર જોઈ લેજો, વી સ્ક્વેર બરાબર 1/4πε0 ઝેડ ઈ સ્ક્વેર, ના છેદમાં શું આવશે? એમ આર, કારણ કે એક એક તો કેન્સલ થઈ જશે. ચલો એ મને ઇક્વેશન અહીંયા લખાવજો. તો અહીંયા હું લખીશ વી સ્ક્વેરની કિંમત તમને મળશે ઝેડ ઈ સ્ક્વેર પછી બાય 4π0 અને એમ ઇન્ટુ આર. ઓકે, ચલો આવું મળે છે. આ મળતા ઇક્વેશનને પરી નંબર 3 કહી દઉં. વેરી ગુડ. આપણે કલર પણ મેચ કરશું, વ્હાઇટમાંથી જ વ્હાઇટ મળે, એકમાંથી 3 મળે. હવે એલો 2 માંથી 4 કન્સિડર કરીએ. તો હવે હું અહીંયા ટાઇટલ આપીશ વિદ્યાર્થી મિત્રો પરી નંબર 2 પરથી. ચલો આમાં પણ વીને જ માન આપવામાં આવે, વીને કરતા બનાવો તો વી બરાબર શું થશે? એન એચ ના છેદમાં 2πmr. હવે અહીંયા વી સ્ક્વેર છે ને, અહીંયા વી છે એવું તો ન ચાલે, તો વી સ્ક્વેર મેળવી લ્યો ભાઈ. વી સ્ક્વેર એટલે શું થશે? એન સ્ક્વેર એચ સ્ક્વેર બાય 4π² એમ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર. તો આને તમે કહી શકો પરી નંબર 4, હે કે નહીં?
તો હવે તમારી પાસે બે અહીંયા પરિણામ છે. તો આ આખે આખી વસ્તુને આપણે આ રીતે કન્સિડર કરવા જઈએ ફ્રેન્ડ. જોજો, ઓકે, હવે આ બંનેને તમે કમ્પેર કરવા જાઓ કોને કોને, તો કે આ બંનેને, અહીંયા પણ 20 સ્ક્વેર અને અહીંયા પણ 20 સ્ક્વેર, તો કે પરી નંબર 3 અને નંબર 4 એ બંનેની સરખામણી કરવામાં આવે. સરસ ભાઈ, ચલો તો અહીંયા મને લખાવો શું આવશે, ઝેડ સ્ક્વેર બાય 4πε0mr આવશે ને. હાલો અહીંયા બોલી જાજો, એન સ્ક્વેર એચ સ્ક્વેર બાય 4π² m² ઇન્ટુ આર સ્ક્વેર. હવે ખાસ ધ્યાન રાખજો, કટ કરવામાં ખાસ ધ્યાન રાખજો ભાઈ. ચલો, કયું કયું વસ્તુ કટ થશે, તો એક 4 કટ થશે, એક પાઈ છે એટલે અહીંયા ડોટ કરો એટલે વધે છે એમ ખબર પડે, કાંઈક છે ત્યાં બાકી. પછી અહીંથી એક વખત એમ થશે એટલે એમય હજી છે, એક જ વખત આર થશે એટલે હજુ આરે છે. હાલો, આટલું ડન. ઓકે, તો બાકીની વસ્તુ જે છે ને એ આપણે જસ્ટ લખી નાખી. અહીંથી કેટલું વધ્યું જોવો, તો ઝેડ સ્ક્વેર બાય એપ્સાઇલોન 0, તો અહીંયા જે છે ને એ લખી દઉં તમને, ઝેડ ઈ સ્ક્વેર બાય એપ્સાઇલોન 0, આવું ડાબી બાજુ મળે છે. હાલો, જમણી બાજુ જોઈ લઈએ છે, તો અહીંયા ઝેડ ઈ સ્ક્વેર બાય એપ્સાઇલોન 0 ડન થઈ ગયું. અહીંયા એન સ્ક્વેર એચ સ્ક્વેર, ખાસ જોજો, એન સ્ક્વેર એચ સ્ક્વેર બાય પાઈ એમ આર. ફરીથી ચલો, અહીંયા શું વધ્યું છે, તો કે એન સ્ક્વેર એચ સ્ક્વેર બાય, હજુ એક વખત જોઈ લઈએ, પાઈ એમ આર. તો લખી નાખીએ, ચલો અહીંયા આવશે પાઈ એમ અને આર. તો હવે તમે આમાંથી આરને સમીકરણનો કર્તા બનાવો, તો આર એટલે એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાઇલોન 0 ના છેદમાં પાઈ એમ ઝેડ ઈ સ્ક્વેર. તો આ મેઇન ફોર્મ્યુલા થશે કક્ષીય ત્રિજ્યાનું. પરંતુ તમે ક્વેશ્ચન જોશો ને વિદ્યાર્થી મિત્રો, તો લખ્યું છે હાઇડ્રોજન પરમાણુ માટે, તો શું ચેન્જ થશે, તો કે હાઇડ્રોજન પરમાણુ માટે તમે કન્સિડર કરી શકો. તો કે આમ જે હાઇડ્રોજન પરમાણુ છે ને ભાઈ, એના માટે તો અમને ખબર છે ઝેડ કેટલા થાય, 1. વેરી ગુડ. તો હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડની કિંમત કેટલી થશે ભાઈ, 1. તો તમે એ 1 અહીંયા મૂકશો તો તમને ફાઇનલ સમીકરણ શું મળશે, તો કે આર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સાઇલોન 0 બાય પાય એમ ઈ સ્ક્વેર. આ થઈ ગયું કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ. બરાબર, તમે આ જ રીતે કક્ષીય વેગનું સમીકરણ કન્સિડર કરી શકો. જો કક્ષીય વેગની થિયરીમાં અહીંયા સુધી સેમ, પછી પહેલામાંથી કોને કરતા બનાવશો, આરને, બીજામાંથી નહીં કોને, આરને, પછી આર અને આરને સરખાવશો એટલે વી મળી જશે. તો આ જ રીતે કન્સિડર કરી શકાય, કરી લેજો ખાસ આ જ મેથડથી, બંને થિયરી સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ. બરાબર, તો આ હતી થિયરી જે છે પરમાણુ ચેપ્ટરની 4 માર્ક્સ માટે કક્ષીય ત્રિજ્યા.